સંખ્યાના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 3માં તમે 1000 સુધીની સંખ્યા શીખી ગયા છો, બરાબર ને? તો હવે આપણે 1000 પછીની સંખ્યા વિશે ભણીશું. 1000માં આપણે 1 ઉમેરી તો કઈ સંખ્યા બને? 1001. એવી જ રીતે 1000માં જો આપણે 9 ઉમેરીએ તો કઈ સંખ્યા બનશે? વિચારો બાળ મિત્રો, 1009. કેમ 9? કારણ કે આ એકમ છે 9, દશકના સ્થાનમાં કશું નથી, સોળના સ્થાનમાં પણ કોઈ સંખ્યા નથી, બરાબર? માટે સીધું શું વંચાશે? 9 વંચાશે, 1009. તેવી જ રીતે 1000માં આપણે 15 ઉમેરીએ તો 1015 થાય. સ્થાન પર
કઈ સંખ્યા છે? નવ. તો આપણે નવ મણકા અંદર લઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. આવી જ રીતે દશકના સ્થાનમાં પણ નવ અંક છે, તો આપણે નવ મણકા લઈ લઈશું, બરાબર. સોના સ્થાનમાં પણ નવ અંક છે, તો આપણે નવ મણકા લઈ લઈશું. અને હજારના સ્થાનમાં પણ નવ અંક છે, માટે આપણે નવ મણકા લઈ લઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જુઓ હવે આ સંખ્યાને આપણે વાંચવી હોય મણકાની મદદથી, તો કઈ રીતે વાંચી શકીશું? નવ હજાર નવસો નવ્વાણું. હવે બાળમિત્રો, નવ હજાર નવસો નવ્વાણુંમાં આપણે એક ઉમેરીએ તો કઈ સંખ્યા બનશે? તો નવ હજાર નવસો નવ્વાણુંમાં આપણે એક ઉમેરીએ તો નવ ને એક દસ. સામાન્ય જ આપણે સમજીએ તો નવ નવસો નવ્વાણુંમાં આપણે એક ઉમેરીએ તો એક હજાર થાય. તો નવ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો કેટલા થાય? હા, દસ હજાર. દસ હજાર એટલે એક હજાર દસ વખત. કેટલી વખત? દસ વખત. એક હજાર દસ વખત એટલે દસ હજાર. હવે દસ હજારમાં આપણે એક ઉમેરીએ તો દસ હજાર એક થાય. દસ હજારમાં આપણે અઠ્યાવીસ ઉમેરીએ તો દસ હજાર અઠ્યાવીસ. એવી જ રીતે વીસ હજારમાં એકસો ને પચીસ ઉમેરીએ તો વીસ હજાર એકસો. સંખ્યામાં સૌથી મોટી સંખ્યા થશે. એવી જ રીતે નવ હજાર નવસો નવ્વાણું
તમને સંખ્યાનું પૂરેપૂરું જ્ઞાન મળી ગયું હશે અને તમે સમજી ગયા હશો કે સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી કઈ સંખ્યા કઈ. હવે બાળ મિત્રો, આપણે આપેલ સંખ્યાઓને અંકમાં કેવી રીતે લખાય તે સમજીશું. અંકમાંથી શબ્દમાં લખતા તો આપણે શીખ્યા, પણ શબ્દમાંથી આપણે અંકમાં કેવી રીતે લખીશું તેના વિશે સમજીશું. સૌ પ્રથમ તો આપણે જ્યારે સંખ્યા લખેલી હોય એને ધ્યાનથી વાંચવાની છે અને એને થોડી છૂટી પાડવાની છે. જેમ કે હજાર સુધીની જે સંખ્યા લખેલી હોય એ હજારને છૂટા પાડવી હોય, એટલે કે 5000. તો આપણે 5000ને આપણે પહેલાં છૂટા પાડીએ, 1000ના સ્થાનમાં આપણે પહેલાં 5 લખી દઈએ, બરાબર. અને પછી પાછળ છે તે 5000 તે 1000ના સ્થાનમાં 4 હોય એટલું તો આપણે યાદ રાખવાનું છે, બરાબર. ચાર, જો આપણે 5000 હોય તો 4 અંકની સંખ્યા બનશે. તો 3 અંક આપણે કેવી રીતે લખીશું? તો અહીંયા તો ફક્ત 13 જ છે, તો 100ના સ્થાનમાં શું આવશે? 0 આવશે, બરાબર ને મિત્રો? એટલે 5000 તે આવી રીતે લખાશે. હવે 9118 તો આપણે 9000 જે છે એને આપણે છૂટું પાડી દઈએ. તો પહેલાં 1000ના સ્થાનમાં આપણે 9 લખી દઈએ. 118 સોના સ્થાનમાં શું આવશે? 1. આ 1 છે કયા સ્થાનમાં આવશે? સોના સ્થાનમાં 100. અને બાકીના જે ગયા બધા એ આપણે આ રીતે લખીશું, બરાબર. સંખ્યા લખાઈ ગઈ અંકમાં 9118. હવે 7000, તો સૌ પ્રથમ આપણે પહેલા 1000ના સ્થાનમાં કઈ સંખ્યા આવશે? 7. 200, સોના સ્થાનમાં કઈ સંખ્યા આવશે? 200 એટલે 2. કઈ સંખ્યા આવશે? 2. અને 7212 આ રીતે લખાશે. હવે 6000, તો સૌ પ્રથમ આપણે 1000ના સ્થાનમાં કઈ સંખ્યા છે? 6, તો 6 લખીશું, બરાબર. પછી 500, સોના સ્થાનમાં કઈ સંખ્યા છે? 5, તો આપણે 5 લખીશું. 65, તો હવે 65 કેવી રીતે લખાય એમાં બાળ મિત્રો ઘણી વાર ભૂલ કરતા હોય છે. 5 અને 6 ની જગ્યાએ 5 અને 6 લખી દે, 9 અને 5 95 લખી દે, એમાં ઘણી વખત ભૂલ થતી હોય છે. એટલે સૌ પ્રથમ તો સંખ્યા જ્ઞાનમાં આપણે જ્યારે અંક અને શબ્દમાં લખતી વખતે આપણને 1 થી 100 અંક અને શબ્દમાં બરાબર રાખવા જોઈએ. જો એ ના આવડે તો અહીંયા આપણી ભૂલ થઈ શકે છે. તો આપણે સૌ પ્રથમ તો 1 થી 100 બરાબર કડકડાટ આપણે ઊભી કરી દઈશું, બરાબર ને? 6000